विराम बाद स्वागत। एक महत्वना समाचार अत्यारे सामे आवी रह्या छे। कांग्रेस द्वारा खेडूतोना मुद्दे अलग अलग विरोध प्रदर्शन नु आयोजन करवामां आव्युं छे। साणंदमां कांग्रेसनो विरोध प्रदर्शन, खेडूतोने पाणी आपवानी मांग साथे आ विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। खेडूत अने पशुपालको साथेना अन्यायथी तेओ रોષે ભરાયા છે અને કોંગ્રેસ મામલતદારને આંગે આવેદન પત્ર પણ પાઠવવા જઈ રહ્યો છે। સાણંદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। આપણે જણાવી દઈએ કે ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે રસ્તા પર ઉતર્યા છે અને ખેડૂત તથા પશુપાલકોના મુદ્દા સાથે અત્યારે તેઓ મામલતદારને આવેદન પત્ર આપવાની તૈયારીઓ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાણંદમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનની તસવીરો કે જ્યાં ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે તેઓ રસ્તા પર ઉતર્યા છે। બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે તેઓ મામલતદારને આવેદન પત્ર આપવાના છે। મહત્વપૂર્ણ છે કે ખેડૂતોને પીવાનું પાણી કે સિંચાઈ માટેનું પાણી મળી નથી રહ્યું, પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે તમામ મુદ્દાઓને લઈને ખેડૂતોને પાણી આપવામાં આવે વહેલામાં વહેલી તકે તે માંગ સાથે અત્યારે કોંગ્રેસ ખેડૂતોને પશુપાલકોને સાથે રાખીને આવેદન પત્ર આપવા માટે પહોંચી રહી છે। પશુપાલકો અને ખેડૂતોને અન્યાય થતો હોવાનું પણ કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે। ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ દ્વારા હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાથમાં બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓને આગેવાનો મામલતદારને આવેદન પત્ર આપવાના છે। મહત્વપૂર્ણ છે કે ખેડૂતો અને પશુપાલકોને થતા અન્યાયના મુદ્દે કોંગ્રેસ હવે આકરા પાણીએ જોવા મળી રહી છે અને આ મુદ્દાને લઈને હવે સરકાર સામે જાણે કે કોંગ્રેસે ભાવ ચઢાવી છે। ત્યારે આવેદન પત્ર આપવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે પહોંચી રહ્યા છે અને મામલતદારને તેઓ આવેદન પત્ર આપવાના છે। અગત્યના સમાચાર અમદાવાદના સાણંદ વિસ્તારથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન। મહત્વપૂર્ણ છે કે રાજ્યભરના ખેડૂતો અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પાણીની માંગ કરી રહ્યા છે, ત્યારે સાણંદના ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ કલેક્ટર આવેદન પત્ર આપશે। ઉલ્લેખનીય છે કે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ હાથમાં બેનર સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ પ્રદર્શન અત્યારે કરી રહ્યા છે। તાતનો આ મુદ્દો છે કે જેને લઈને હવે કોંગ્રેસ પણ આકરા પાણીએ જોવા મળી રહી છે। બીજી તરફ સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોને કોઈ જ સમસ્યા નથી, ત્યારે ખેડૂતોને પડતા કેટલાક તકલીફો છે, સમસ્યાઓ છે, પ્રશ્નો છે તેને લઈને અત્યારે કોંગ્રેસે વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે। કોંગ્રેસ દ્વારા સાણંદમાં આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પાણી આપવાની તેઓની માંગ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માનેશ રમીતભાઈ આ ચાવડા સાહેબના આદેશથી સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને પડતી જે મુશ્કેલીઓ હોય, પોષણક્ષમ ભાવ હોય, સિંચાઈના જે પાણી હોય અને પાક વીમા બાબતે, દેવા માફી બાબતે આ ચાર પાંચ જે મહત્વના મુદ્દા છે એને લઈ ખેડૂતો વતી આજે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ અને સાણંદ તાલુકા કોંગ્રેસ તરફથી આજે અમે અહીંયા મામલતદારશ્રી અને પ્રાંત સાહેબને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવવી અમારા સંવાદદાતા દીપેન પડિયા પાસેથી। દીપેન, અલગ અલગ વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓ સામે આવતી રહી છે અને આ જ સમસ્યાઓને લઈને કોંગ્રેસે અત્યારે સાણંદમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે, અત્યારે ત્યાંથી શું અપડેટ? બિલકુલ વિધિ, સાણંદમાં પણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, રેલી કાઢવામાં આવી છે અને મામલતદારને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસની માંગ છે કે સાણંદ તાલુકાની અંદર જે ખેડૂતોને પાક વીમો છે તે પૂરતો પાક વીમો આપવામાં આવ્યો નથી। આ ઉપરાંત જે ફતેવાડી કેનાલ છે તે ફતેવાડી કેનાલમાં રવિ પાક માટેનું જે સિંચાઈનું પાણી છે તે સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે, તથા જે ફતેવાડી કેનાલ છે તેને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવાની માંગ પણ ખેડૂતોની છે। આ ઉપરાંત સરકાર દ્વારા જે ડાંગરના ટેકાને ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે સાણંદ એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ડાંગરના વેચાણ માટે આવે છે, પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન થતી હોવાનો આક્ષેપ છે। ત્યારે કોંગ્રેસની માંગ છે કે ખેડૂતોની જે ડાંગર છે તે ડાંગરને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવે, પરંતુ એપીએમસી ખાતે ટેકાના ભાવે ખરીદી માટેની કોઈપણ વ્યવસ્થા ન હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ છે।
આક્ષેપ છે. આ ઉપરાંત પશુપાલકોની વાત કરવામાં આવે તો પશુપાલકોને પણ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ડેરીઓ દ્વારા જે દૂધના ફેટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેના કારણે પશુપાલકોને દૂધનો જે ભાવ છે તે ઓછો મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસને આ તમામ મુદ્દે રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર આપ્યું છે અને ખાસ તો રવિ સિઝન માટે પાણી આપવાની અને ટેકાના ભાવો આપવાની તથા જે પાક વીમો છે તે પાક વીમો આપવાની માંગ સાણંદના ખેડૂતો માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આમ જે રીતે ખેડૂતોના પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને કોંગ્રેસ આજે રસ્તા ઉપર ઉતરી છે અને ફરી એક વખત આ મુદ્દે રાજકારણ કરવાનું છે અને સરકારને ઘેરવા માટેના તમામ પ્રયાસો છે તે પ્રયાસો ખેડૂતોના પ્રશ્નોને લઈને કરી રહી છે. જી વિધિ. બિલકુલ દીપેન, આભાર તમામ જાણકારી બદલ. તો કોંગ્રેસ વધુ એક વખત અત્યારે વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી છે. ખેડૂતો અને પશુપાલકોના વિવિધ મુદ્દાઓને લઈને તેઓએ આ અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.